ભક્તો બે ત્રણ વાત કરું જો ક્યારેક ક્યારેક લોકોને મને આમ કેમ થયું આમ કેમ થયું આમ કેમ કર્યું આમ કેમ કર્યું પણ ભગવાનના ભક્તો એક વાત તમને કહું કોઈ પણ ડિસિઝનની પાછળ કોઈને કંઈક કારણ હોય એમને ડિસિઝન ન હોય કોઈ દી નથી કીધું પણ આજ કહું તમને બધા ઘરસભામાં સાંભળે છે એને પણ કહું આ વાતને સમજવાનો પ્રયાસ કરજો વર્ષો સુધી આપણે એક નિષ્ઠાથી લડતા રહ્યા પછી આપણે રાકેશ પ્રસાદજી મારનો સ્વીકાર કર્યો શું કામ સ્વીકાર કરવો પડ્યો શું કામ કર્યું તો ભક્તો યાદ રાખજો આપણે તે દાડે હોય તો ભલે આજ હોય તો ભલે ભવિષ્યમાં પણ આપણે આ સંપ્રદાય માટે જીવીએ છીએ આ સંપ્રદાયનું કેમ હિત થાય એનું સતત આપણે અનુસંધાન હોવું જોઈએ સંતો બધાને કહું છું મારી હૈયાતી હોય તો ભલે ન હોય તોય ભલે બધા બરાબર સાંભળજો આપણી પરમ ફરજ છે યાદ રાખજો આપણે બહુ વર્ષો સુધી લીડ્યા એક વાત તો આજે હું સમજુશું તે દાડે પણ સમજતો હતો અને બાળ મુકુંદાસ સ્વામીએ વાતો પણ લખ્યું કે વડતાલની ગાદી ઉપર બેસે અમદાવાદની ગાદી ઉપર બેસે એને જ આચાર્ય તરીકે માનવા દાડે પણ સમજણ હતી પણ આપણા મને એમ હતું કે આપણે દાખલો કરી મહેનત કરી અને ગાદી ઉપર વડતાલની ગાદી ઉપર બેસાડી દઈશું એટલા માટે આપણે દાખલો કરતા હતા પણ ઘણા બધા દાખલા પછી પણ આપણે સફળ થઈ શક્યા નહીં અને યાદ રાખજો સંપૂર્ણ ચિત્ર સામે આવી ગયું કોઈ એક્સેપ્ટ કરે તોય ભલે ન કરે તોય ભલે વાસ્તવિકતાને સ્વીકારે તોય ભલે ન સ્વીકારે તોય ભલે પણ વાસ્તવિક ચિત્ર આ છે કે સત્તાથી કે કોર્ટથી આપણે કોઈ રીતે સફળ થાય એવી શક્યતા રહેવા પામી નહોતી ભલે કોઈ આશા આપતું હોય કે આપણે આમ જીતી જઈશું આમ જીતીશું આમ જીતી જાશું પણ એ શક્ય નથી નડિયાદ હાર્યા પછી હાઈકોર્ટની અંદર હજુ તો આઠ દસ વર્ષ પછી કેસ આવશે અને ત્યારે પણ જીતવાની કોઈ શક્યતાઓ નથી ભક્તો કોઈ કારણ સર્જાય એની પાછળ કાંઈક રીઝન હોય એવી કઈક થાપો ખોવાની જેને પરિણામે ઠાકોર જે આપણી ભેગા ભળ્યા નહીં આપણી ભેગા ન ભળ્યા ને ચાર પાંચ રીઝન દેખાય આપણે આમ આમ નથી ભળ્યા દાખલા તરીકે વડતાલની ગઈ ચૂંટણી આપણે હાર્યા માત્ર પચાસ સાઠ મતે આપણે હાર્યા સમજો આપણા છેલ્લા ચાર ના મતા પેટીમાંથી સાડી ચારસો થી પાંચસો મત આપણા ખોટા નીકળ્યા ગામડાના માણસ સોળ થી સિક્કા માર્યા સોળ ને ચાર વી સમજ્યા ચાર સિક્કા માર્યા પછી એક બાકી રહ્યો પાંચમો પાંચમો ઠપકાર્યો એવા સાડી ચારસો થી પાંચસો મત ખોટા નીકળ્યા આપણા એ મંદિરની અંદર નહીતર એ બધા તો રાત દાખલો કરનારા એ મંદિરની અંદર બાય મિસ્ટેક આ જીવન મત પાંચસો તેજુરીમાં પડ્યા રહ્યા આ કોણ કરાવે આ ક્યાં કોઈ બીજા રહ્યા આમાં ક્યાં છળક પટાવ્યું પાંચસો મત પડ્યા આ જીવન નતર એને એને રજૂ કરે ચડાઈ દેવા પડે જો એ પાંચસો મત પડ્યા ન રહ્યા હોત જો સાડી ચારસો મત ખોટા ન નીકળ્યા હોત તો આપણે કમસે કમ નવસો કે હજાર મતથી જીતતા હોત પણ ઠાકોર જીતવા દીધા નહીં ભક્તોનું એનું મને જે કારણ દેખાય છે કારણ કે હજુ તો ચૂંટણીનું આમ આમ પ્રક્રિયા હાલતી હતી ને ત્યાં નીચે ચોકમાં એમ લાગ્યું કે આપણે જીતશું તો ચોકમાં એ વાતો થવા માંડી જીત્યા એટલે સાધુને મારી મારી પાડી જ દેવા છે સાધુના ધ્યા ખેંચી લેવા છે હરિકૃષ્ણ મહારાજને મહારાજ ને વાત આપણી ગમી નહીં યાદ રાખજો શ્રીજી મહારાજના હરિભગત હોય તોય ભલે સાધુ હોય તોય ભલે આચાર્ય હોય તોય ભલે બધા એના દીકરા જ છે શ્રીજી મહારાજ સહન ન કરી શક્યા જેને કારણે આપણને વિજય ન આવ્યો એક પરિણામ બીજું દેખાડું નડિયાદ આપણે હાર્યા પછી કેટલો દાખલો કર્યો બધી ચોખટ નહીં કરું જેમાં વિજય પ્રાપ્ત જ થઈ જાય એમ દેખાતો વિજય જ છે એની બધી તૈયારી થઈ ચૂકેલી પણ આપણા વકીલની મિસ્ટેકથી આપણે ફેલ ગયા આપણા વકીલ મિસ્ટેકથી આપણે ફેલ ગયા આપણે હાર્યા આ બીજો નમૂનો ત્રીજી વાત બતાવું ગઢડા જયારે ચૂંટણી આવી ત્યારે માણાવદ્દીની બરાબર એ જ તારીખમાં કથા આપણી આજે એની કંકોત્રી છપાયેલી ત્રણ પડી છે બેનરો પણ લાગી ગયેલા ઓચિંતા ગઢડાની ચૂંટણી આવી અમે બધાએ મનમાં વિચાર કર્યો અમે ખુદે વિચાર કર્યો ગઢડાની ચૂંટણી આવે ત્યારે આપણે એ દેશમાં ફરવું આપણી પરમ ફરજ આવે એટલે કથા આખી કેન્સલ કરી અને એ ગઢડા દેશની અંદર ફરવા માટે ભાવનગરની રવિવારની સભા કરવામાં ગયો સોમવારે હું ત્યાંથી નીકળીને આડ દાડોથી ફરવાનો હતો સભા પૂરી કરીને જ્યારે રૂમે ગયો લગભગ સાડા નવ વાગ્યા છે તમારોનો મને ફોન આવ્યો મને કે સ્વામી અમે એક એ શબ્દો આખો પાસો નથી કરતો મને કે સ્વામી આ ફેરી આપણે કોઈ સંતોએ ગામડે ફરવાનું નથી આ ફેરી માત્ર હરિભક્તો ફરશે મેં કીધું બાપુ જરૂરી છે મને કહે પણ સ્વામી હરિભક્તો ફરશે તમને ફોન કરે ભલામણ કરજો આડ દાડા હું ભાવનગર બેઠો રહ્યો ફોન આવ્યા ને ફોન કર્યા જુઓ ફર્યા હોત તો મિનિમમ મિનિમમ એક હજાર મત તોડ્યા હોત આપણે અને પચાસ મતે હાર્યા આ કોને કરાય આ કોને કરાય લોકો એમ કે જુનાગઢ આંચ કરી લીધું આમ કરી લીધું તેમ કરી લીધું વાસ્તવિક ચિત્ર સુધી આવો બિચારા કેટલાય લોકો આમાં ભરમાય છે કંઈક ના મોક્ષ બગડી જાય વાસ્તવિક ચિત્ર એવું હતું નડિયાદ જ્યારે હાર્યા ત્યારે સાથે હજી મારા ટ્રસ્ટી મંડળ સંતો બધાએ વિચાર કર્યો કે હવે વડતાલમાં આપણે આચાર્ય તરીકે કાર્ય કરી શકીએ એવી પોઝિશન રહેવા પામી નથી તો આપણે જૂનાગઢ તરફથી રીટ મૂકીએ યાદ રાખજો વડતાલવાળા નથી મૂકી આપણે મૂકીએ એક રીટ મૂકીએ અને અમે એક માંગણી કરીએ કે ભાઈ જૂનાગઢ દેશ અલગ છે એનું ટ્રસ્ટ અલગ છે એનો વહીવટ અલગ છે મારે આવે એવી અમને પહેલી આપો એમ અને એના માટે એ રીટ મૂકી ખૂબ ધમપછાડા કર્યા અને એ પણ હાથ ઉગામ આવી જ જાશે એવી પોઝિશન અને જજની બદલી થઈ બીજે દાડે જજમેન્ટ આવ્યું આપણે કીધું અમારી પ્રતિષ્ઠા અટકી છે મારી દીક્ષા અટકી છે જજ સાહેબ એવું કીધું કે આજે ઘટના ઘટી રાકેશ પ્રસાદ મારે બેઠા સત્તર થયા સત્તર વર્ષ સુધી પ્રતિષ્ઠા ક્યાં ગઈ હતી તમારી દીક્ષા ક્યાં ગઈ હતી આજ કેબ તમને યાદ આવી માટે એ તમને પરમિશન નહીં મળે વડતાલના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ છે માટે એ જ રહેશે ઈથી આપણે મૂંઝાયા કે આ તો વધારે ભયંકર બની ગયું આપણે આના કરતા ન ગયા તો આંધો નહોતો એના પર સુપ્રીમમાં ગયા સુપ્રીમ પણ એને એ જ ઓર્ડર કર્યો એનો એ જ ઓર્ડર સુપ્રીમ કર્યો અને પછી અહીંયા સરદારમાં જૂનાગઢ દેવના ટ્રસ્ટી હું હતો બાલમુકુંદ બધ બેઠા હતા અને ત્યારે ચર્ચા થઈ હતી કે આ લોકો વહેલું મોડું આપણી પાસેથી હવે એ હાઈકોર્ટના જજમેન્ટ પછી સુપ્રીમ બાકી ગયું હતું પછી સુપ્રીમ આપણે ગયા વચ્ચે વાત રહી ગઈ કે આપણે આ લોકો જૂનાગઢ લઈ લઈ શું કરવું સુપ્રીમમાં જાવું કે ન જાવું જાય ને સુપ્રીમ જો ઓપોઝિટ જાય તો હાવ થઈ જાઓ શું કરવું પણ છેવટે રસ્તો બીજો નહોતો સુપ્રીમમાં યાન સુપ્રીમ ઓર્ડર કર્યો એ બે ઓર્ડર હાઈકોર્ટનો અને સુપ્રીમનો એણે નીચે ચેરિટી મૂક્યો અને જુનાગઢની સ્કીમમાં એક જોગવાઈ છે કે વડતાલને જે આચાર્ય હોય એના અનુગામી હોય એ જ ટ્રસ્ટી રહી શકે બીજા રહી ન શકે એ ઓર્ડર એણે નીચે મૂક્યો ચેરિટીમાં એટલે ચેરિટી ઓર્ડર કર્યો કે તમે અનુગામી છો તક નથી તો તમને સસ્પેન્ડ કરો અને સસ્પેન્ડ કર્યા જૂનાગઢ પણ આપણા હાથમાંથી ગયું આ પણ સંકેત છે ક્યારે ક્યારે કેવું પછી આપણે હમજીની વાત અલગ છે ઓલું ફેર થોડે ફેર થોડા દાડા પેલા દ્રષ્ટાંત દો ખબર ઓલું મોટું પૂર આવ્યું ગામની અંદર મંદિરના પૂજારીને કહેવામાં આવ્યું કે તમે જલ્દી આમાંથી બહાર નીકળો જહાજ આયવા કામ બેસી જાઓ તો કે નહીં મને મને ભગવાનનો ભરોસો છે પછી પૂર વધવા માંડ્યું પૂજારી અગાશી પર ગયા ત્યાં હેલિકોપ્ટર આવ્યું અને બેહી જાઓ પૂજારી તો ના મને ભગવાનનો ભરોસો તેડવા આવશે પૂજારી ડૂબી મર્યા અને પછી પછી પૂજારી ડૂબતાની સાથે એ ભગવાન પર ફરિયાદ કરવા ગયા હું તમારે ભરોસો રહ્યો અને તમે મને ડૂબાડી દીધો ત્યારે ભગવાન કે બે ફિરું આવ્યો હતો જહાજ લઈને હું જ આવ્યો હતો ને હેલિકોપ્ટર લઈને હું જ આવ્યો હતો તું ન સમજો હું શું કરું એમ એટલે ભક્તો આ ઠાકુ છે ના સંકેતો અને કદાચ એ મનમાં કોઈ નહીં છે કે હાઈકોર્ટમાં જીતશું હાઈકોર્ટમાં આપણે નહીં જીત્યાનું કારણ નડિયાદનું જજમેન્ટ મેં વાંચ્યું એટલે મેં બાળીઓમાં સમજ મને નથી કાંઈ દેખાતું સર્વત્રી અંધકાર દેખાય છે એક જ સ્કોપ છે સમાધાનથી જો આપણે લાજમાર ગઈ પણ એ માણાવદરની શિબિરમાં મેં ચોખોટ કે ચોખોટ નથી કરતો કે નહીં સમાધાન થવા દે અને ન થવા દીધું એક જ સ્કોપ હતો એક સ્કોપ હતો કોર્ટથી નહોતો સત્તાથી નહોતો માત્ર એક સ્કોપ હતો અને એ હતો સમાધાનથી એ થઈ ન શક્યું કોર્ટથી એટલા માટે નથી કારણ કે કોર્ટે એવું જજમેન્ટ લખ્યું છે એણે મારા અમુક જે પ્રશ્નો પૂછ્યા છે અને એ જજમેન્ટમાં લખાણા એણે પ્રશ્ન પૂછ્યો કે અમદાવાદના આચાર્ય કોણ છે કીધું એ મને ખબર નથી અમદાવાદના આચાર્ય કોણ જજમેન્ટમાં લખાણું પછી પ્રશ્ન કર્યો કે વઢવાણ ક્યાં આવ્યું ઉત્તર દેશમાં કે દક્ષિણમાં તો કે ઉત્તરમાં તો ભગવાન સ્વને આદેશ એવો કે ખરો કે પોતાના દેશ કરતાં બીજા દેશમાં જયારે આચર્ય જાવ ત્યારે લેખિતમાં પરમિશન લેતો કે હા તો તમે વઢવાણમાં આચર્ય તરીકે થાપ્યા સંપદાય ગાદી કેટલી તો બે તમે વઢવાણમાં આચર્ય તરીકે સ્થાપિત કર્યા એ વાત સાચી એને કીધું મેં તો મારા વારસદારથી પણ એ કંઈ કોર્ટ તો ન સ્વીકારે તમે થાપ્યા ને પછી એમ લખ્યું કે તમે દેશ વિભાગનો લેખ એનું ઉલ્લંઘન કર્યું છે ત્યાં તમારે આચાર્ય તરીકે જવાય જવાયને એને બદલે તમે ત્રીજી ગાદી સ્થાપિત કરીએ છે માટે તમે ધર્મકુળના બાળક નથી રહેતા માટે આચાર્ય આપોઆપ મટી જાઓ છો આ જજમેન્ટમાં લખાણું આ જજમેન્ટ શેખ સુપ્રી મુદ્યાલ છે એટલે ભક્તો આપણી પાસે કોઈ સ્કોપ નહોતો જેથી કરીને યાદ રાખ આપણે લડતા હતા હજીવી વરસ લડત હજીવીસ વર્ષ લડત આખી જિંદગી લડત પણ જ્યારે સ્કોપ જ નહોતો તો હવે લડવાનું માત્ર સંપ્રદાયની અંદર સંઘર્ષ ઝઘડો ચાલુ રાખવા માટે લડવા નહોતું સંપ્રદાયની શાંતિ માટે નહોતું યાદ રાખજો પછી સિદ્ધાંતની ગમે એટલી વાત થાય પણ વાસ્તવિકતા હતી નથી ઘણી ફેરી એટલે આ વાત સમજ્યા જેવી કશ તમે ભક્તો અને આ આ બધા જે પરિણામો જ્યારે છે ત્યારે ભક્તો આપણે આ ડિસિઝન ઉપર આવવું પડ્યું છે અને આપણે જ્યારે ડિસિઝન લીધું ત્યારે પણ આપણા હૃદયમાં એક ભાવના હતી કે આપણે અહીંયા અહીંયા બેઠાશું કાંઈક રસ્તો કરશું પણ એમાં એટલી બધી ભયંકરતા સર્જી દીધી એટલી બધી સર્જી દીધી તો આપણે લીધા પછી એટલા બધા ઉપદ્રવો શરૂ કર્યા વાલીઓને ફોવાના નાનેથી મોટા બધા લાગી ગયા આને પહેલા તો એને પરમિશન ન મળ્યું સાધુ થવાની પરમિશન ન મળ્યું બહુ દાખડાઓ કર્યા ઘેર ઘેર પાંચ પાંચ હાથ હાથ જણા પગી જાય બહુ દાખડાઓ કર્યા પણ ઠાકોરજી ભળ્યા અને ભક્તો પંચાવન જણા દીક્ષા પ્રાપ્ત થઈ થાય એટલી બધી મહેનત કરી લીધી થાય એટલી બધી દિવસે પણ મહેનત ચાલુ છે એવી મહેનતે કોઈ પણ રીતે સરદારનું સંત મંડળ તૂટી જવું છે અને વેરવિખેર કરી નાખો પણ ભાઈ ઠાકોરજી રક્ષા કરે તને કોણ વેરવિખેર કરી શકે અનેક પ્રકારના દાખલાઓ કર્યા પછી પણ એક સંત કે એક પાર્ષદ એમાં કોઈ ફેરફાર ન થયો એક એક પણ સંત કે પાર્ષદ ને કોઈ હલાવી ન શું આ ઠાકોરજી રક્ષા કર્યા સાચું કહું છું બાકી સરદાર ઉપર જે કરીએ છે એ બીજા પર જો કર્યું હોય તો માણસ ગોતો ન જડે એવું નક્કી કરી નાખ્યું કે આ લોકો સરદારથી રોતા રોતા નીકળવા દે એટલી હદે કર્યું સરદારનો આર્થિક વ્યવહારો ચૂથી નાખો ચૂથી નાખો એને માટે પણ કરવાની નહીં કરવાની બધી જ કરીએ બધી જ કરી બધી જ કરી આ તો ઠાકોરજી સહન બહુ કરી જગન્નાથપુરમાં દાન પાછું લઈ લો સરદાર મથ પાછું લઈ લો ભાવનગર લઈ લો મહુવાથી લઈ લો પણ મારો ઠાકોર એવો પડ્યો એવો પડ્યો શુદ્ધ ભાવથી આપણે સંપદાની સેવા લઈને ઠાકોર પડ્યા અને નાખવાના કલંકો નાખ્યા ન નાખવાને નાખ્યા જુનાગઢની અંદર આમ રૂપિયા ખાઈ ગયા દ્વારકાની અંદર આટલા રૂપિયા બાલમુકુણ સમય ખાઈ ગયા એટલી પહોંચ ફાટે કાયદેશની બાકી બધા એ લઈ ગયા તમે કમસે કમ જૂનાગઢના ટ્રસ્ટીઓનો જ પૂછો પોચ આટલી ફાટી પણ બીજા રૂપિયા એને લઈને આપ્યા કોની તો પૂછો તમે ટ્રસ્ટી નહીં થાય કે આપ્યા કોની તો પૂછો ક્યાં નાખ્યા અમને હું કામ પૂછો કરો શું કામ આવું કરો ભક્તો યાદ રાખજો આ એક પણ ચોખોટું નહોતો કરવાનો કારણ કે હાવા જાયલો જતો ગમે એટલા ભસે અને મનમાં ન હોય પણ મને ખુદને એમ લાગ્યું કે હવે તો આમાં લાખો લોકોનો મોક્ષ ઉપર ભયંકર ભયંકરતા સર્જી રહ્યા છે પછી મારે મારું મોઢું ખોલવું પડ્યું મેં તો જિંદગીમાં ક્યારે ન બોલું ક્યારે ન બોલું ભાઈ કોઈ વાતની અધૂરાઈ ન રાખી ચારિત્ર ઉપર કેવડ ઘા કર્યા કેવડા કર્યા ચારિત્ર પર ઘા કરીને એમ કે બીજું કોઈ શસ્ત્ર નો તેની પાસે અને ચારિત્ર પર ઘા કરીને ખલાસ કરી નાખીએ પણ બાપ મારો ઠાકો જેની રક્ષા કરે એનો કોડો વાકો વાળ કરી શકે કોણ વાકો વાળ કરી શકે અને હું તો કઉ છું જો હું છે ને કોઈથી ક્યારે દબાયો નથી ભગવાનની કૃપાથી હાચું કહું જિંદગીમાં કોઈથી દબાયો નથી જિંદગીમાં દબાઈશ પણ નહીં કોઈ એમ કે બાલમુકુન સામે એ એની શું તેવડ છે મને કોઈથી દબાયો નથી કોઈથી નહીં દબાવે હા ભગવાન સ્વામી દાસ છો એના સંતો ભક્તોનો દાસ છો એની પાછળ દાસ દાસ બની રહીશ સમાજના શ્રેષ્ઠી વ્યક્તિ પાસે સરળ બની રહી છે બાકી કોઈ દબાવી દે મને એ વાતમાં માલ એ વાતમાં માલ લોકો જ અપેક્ષા રાખે છે એમ અમે આમ કરી નાખશું આમ કરી નાખશું અમે તમારું આમ કરશું હું તો કહું તમારી મનની મનમાં ન રહી જાય તમારે થાય બધું કરી લેજો એક ફેર મનની મનમાં ન રહી જાય તમારા આર્થિકમાં કરો એ ચારિત્રમાં જીવે કરો એ કરી લેજો એમ ન થાય કે અમે આ ન કરું ને તો સરદાર જીરો થાય જીરો કરો કે હીરો કરો તમારા હાથની વાત નથી બાપ આ હજાર હાથવાળાના હાથની વાત છે એમાં દુનિયામાં કોઈને જીરો કરી હીરો નથી થવાતું બીજાને જીરો કરીને હીરો થવા જાય એ પોતે જીરો થાય કોઈના મનમાં એમ છે કે આમ દબાઈને રૂપિયા આની રૂપિયો રૂપિયો મળે મળે એ એમ તમને રૂપિયા આપ મારી પ્રકૃતિ છે મેં લાખો કરોડો રૂપિયા લોકોને આપ્યા નથી આપ્યા એમ નહીં ખૂબ આપ્યા કોઈ ગરીબ આવે ગુરુ આવે મારે આંગણેથી સરદારથી એક ઘટના એનો કોઈ માણસ ઠાલ્યાથી પાછો ગયો હોય અનેક સદુ સાધુ સંતો મેં મદદ કરી છે મેં તો રામજી મંદિરમાં મદદો કરીએ છે હવેલીમાં મદદ કરીએ છે માતાજીને મંદિરોમાં મદદ કરીએ છે અનેક વિદ્યાર્થીઓ મદદ કરી છે અનેકની બેન દીકરીઓના લગ્ન એના મેં મદદ કરીએ છે મને એનો આનંદ છે મને મને આનંદ છે કોઈને માટે હું કાંઈક કરી ચૂક્યો અને મને આનંદ છે અને હજુ કરતો રહીશ ભાઈ કોઈ માને કે દબાઈને રૂપિયા લાવ્યો એ વાતમાં માલ નહીં હા હું તમને કહું છું મને ગાળો દીધી છે ને એ પણ તકલીફમાં મારી પાસે એની હું મદદ કરીશ પણ એમ માનો કે દબાઈ લે હોય એ વાતમાં માલ નહીં ફરી ફરીને કહું છું તમારે જેટલું અજમાવું એટલું અજમાવી લેજો ઠાકોરજી વાકો વાળ સરદારનો નહીં થવા દે નહીં થવા દે નહીં થવા દે મોજમાં રહેજો ભગવાનનું ભજન કરજો આ બધાને મારી મારી તમને ભલામણ છે અને ભગવાનના ભક્તો બધાને કહું છું જેટલા ઘર છે જિંદગીમાં ભગવાનને પામમાં હોય મુક્તિ સુધી પહોંચવું હોય તો નેગેટિવમાં નહીં અને આમ કલ્યાણ નહીં થાય તમે રાકેશ પશ્ચા દીક્ષા લીલ કલ્યાણ નહીં એટલે શું કામ કલ્યાણની વાતો કરી કરી લોકોને ભરમાવો છો હું તમને એમ કહું રાકેશ પ્રસાદ મારાને હાથે દીક્ષા લીધાનું કલ્યાણ નહીં થાય તો હવે એ જ પરંપરા હાલવાની છે તો શું વડતાળ દેશમાં કોઈનું કલ્યાણ જ નહીં થાવે આ કલ્યાણો હિસાબને પૂરો થઈ ગયો જાણે કલ્યાણ ખીચામ લઈને ફરત એમ વાતો કરવાનું કલ્યાણ નહીં થાય આ વિમુખ છે વિમુખ છે એટલે તો આખો સંપ્રદાય વિમુખ તમે એટલા સન્મુખ શું બોલો છો જો ખરા અને તમે ખરેખર હિંમત બાદ તો શું કામ સોગંદ ખવડાય ખવડાય એમ કહો છો ઘર સભા નહીં સાંભળતા ઘર સભા નહીં સાંભળતા ઘર સભા નહીં કામ કહો છો શું કામ કહો છો શું જરૂર બતાવો એમ કોઈ કીધું હોય તમે આ નહીં સાંભળતા સાંભળો મોસ્તી સાંભળો જ્યાં તમારું માને સાંભળો જ્યાં મનમાને ત્યાં જ્યાં શું કામ સોગંદ ખવડાવો આ નહીં જાતા સરદાર નહીં જાતા ભાવનગર નહીં જાવા નહીં જાતા એની કથા નહીં શું કામ પર શું કામ એમ ભાઈ માટે જેટલા ઘર સભા બધાને કહું છું ભગવાનના ભક્તો કોઈનામાં નેગેટિવમાં જો તમારે ભગવાન ભજવાનું ભગવાનને પામવું હોય તો કોઈ દી નેગેટિવ નહીં જાતા હું તો તમને એમ કહું નેગેટિવ કોઈને આરે સંબંધ હોય એ તમામના તમે વોટ્સઅપ કેન્સલ કરજો જો તમારે ભગવાન ભજવા હોય તો અને બોલતા ને એમ હું ડરી નથી કહેતો હજી ફરીને કહું છું હું સરદાર જ છું સરદાર જ દિવાળી સુધી રોકાવાનો છું સમજો હું એમ જો સાચું કહું હું તો આને ભરોસે જીવનારો સાધું છું મારી નિષ્ઠા પરત પાય છે એ નિષ્ઠાનું કોઈ ડગાવી ન શકે હું જે ભક્તો અનુભવું છું તમને કહું છું જેને કોઈને આનંદ જોતો હોય પ્રભુ પામો હોય એમણે સદૈવને માટે ભજન કરવું પડશે ભગવાનની આજ્ઞામાં ખબરદાર બની રહેવું પડશે ભગવાન તત્વ સુધી પહોંચવા માટે સતત પ્રયાસ કરવો પડશે એ એને તમે વચ્રમૂતમાં પારંગત કરો એને ભક્ત ચિંતામાં પારંગત કરો એને પરમાત્માના પ્રેમમાં પારંગત કરો અને અમારે પોતાની જીવન જીવવા પડે એમને આ નિર્માણ ન થાય આ હો સાધુ નિર્માણ ન થાય અમારે જીવન જીવવા પડે આ ગ્રસ્થના બે દીકરા દીકરાને હો હોહો સાધુ ક્યાંથી કયા મરે માટે તમને બધાને કહું છું ખૂબ ભજન કરજો બીજાને ભજન કરાવજો એ મારી ભલામણ છે લોજની અદભુત કથા ભક્તો ચાલી રહી છે મને એમ છે પમદી આઠમ છે ને પમદી આઠમ છે ને તો આપણે કાલે હજી લોજની જ કથા લઈ લેવું સીધી આઠમ જોઈન્ટ થઈ અને આપણે છે ને મહારાજે પણ સવંત અઢારસો છપ્પન શ્રાવણવદી અષ્ટમીનો મહોત્સવ મહારાજે લોજમાં જ કરાવ્યો છે એટલે લોજમાં જ આપણે લોજમાં રાખીને જ આપણે જન્માષ્ટમી મહોત્સવ કરશું ઘર સભા જેટલા સાંભળે એટલા ભગવાનના ભક્તો બધા મોજમાં રહેજો આનંદમાં રહેજો અને ભગવાનનું ખૂબ ભજન કરજો જરાય ચિંતા કરતા નહીં બહુ બધા ભક્તો ચિંતા કર્યા છે શું શું થાય કશું જ નહીં થાય કશું જ નહીં થાય ભગવાનના ભરોસે જીવનારનો કોણ વાકો વાળ કરી શકે બાપ અને એમ આક્ષેપ નાખે કોઈ દોષિત ન થાય એમ આક્ષેપ નાખે કોઈ દોષિત ન થાય આક્ષેપ તો ધરતી પર સ્વયં આનંદ કરોડો બ્રહ્માના માલિક બીરા ત્યારે પણ નાખી ચૂક્યા હતા એમ કોઈ કોઈનું કશું કરી ના શકે માટે મોજમાં રહી મારું ભજન કરજો ભગવાન ભક્તો વિજયની જ્યારે વાત આવી ત્યારે એક વાત ફરીને કહી દઉં આ ડિસિઝનમાં એનું જિંદગી ક્યારેય નહીં ભૂલો આર્થિકમાં જ્યારે આપણે વિશ્રામ લીધા ત્યારે હેતવાળા હરિભક્તોએ જે દાખલો કર્યો છે જે જે સરદારની મદદ કરી જિંદગી મેં હું નહીં ભૂલું એમ બહુ દાખલો ખૂબ મદદ કલ્પના બાર મારી કલ્પના બાર હરિભક્તોએ મદદ કરી છે જીવન પર્યંત હું એને યાદ રાખીશ ઠાકોરજી પણ એના પર ખૂબ રાજી થશે કે જ્યારે સાધુ પર આટલો ભયંકર દેશકાળ દુનિયા મોકલવા તૈયાર થયો હોય ત્યારે પડખે ઉભા રહ્યા કેટલા હરિભક્તો એવા પણ છે પોતાના ધર્મપતિના ઘરેણા વેચી નાખ્યા પણ સરદાર માટે મદદરૂપ થયા એને ઠાકોરજી કોઈ નહીં અને ધન્યવાદ છે अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए